અંકલેશ્વર જીઆઈડીસીના ગુરુકુળના વડા તેમજ મૂર્ધન્ય સદગુરુ સંત પરમ પૂજ્ય નારાયણ સ્વરૂપ દાસજીનું 92 વર્ષની વયે આજરોજ નિધન થતા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વડા તેમજ મૂર્ધન્ય સદગુરુ સંત પરમ પૂજ્ય નારાયણ સ્વરૂપ દાસજી 92 વર્ષે આજે અક્ષરધામ નિવાસી થતા સંત સમાજ તેમજ સત્સંગી સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ ઉપાસક આદિગુરુ ગોપાળાનંદ સ્વામીની દિવ્ય પરંપરાના સંત પૂજ્ય નારાયણ સ્વરૂપદાસજીએ અંકલેશ્વર ગુરુકુલ ખાતે આજરોજ સવારે ભગવત સ્મરણ કરતા અંતિમ શ્વાસ લઈ દેહ લીલાને સંકેલી લીધી હતી. સમાજના ઉત્થાન અને ઉદ્ધારમાં તેમજ શિક્ષણ ક્ષેત્રે તેમણે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. સેવા, સમર્પણ અને સંતત્વના તેઓ પર્યાય સમાન હતા. આજે જ અંકલેશ્વર ગુરુકુલ ખાતે તેમની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે રાજ્યભરમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, સ્થાનિક ઉદ્યોગ અગ્રણીઓ ઉમટી પડ્યા હતા અને પૂજ્ય સ્વામીના દર્શન કરી તેમને ભાવાંજલિ અર્પણ કરી હતી. અંકલેશ્વર ગુરુકુલના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કૃષ્ણ સ્વરૂપદાસજી, જય સ્વરૂપદાસજી તેમજ કિશોરભાઈ પાનસુરિયા, હિંમતભાઈ સિલરિયા તમામે ભારે હૃદયે સ્વામીશ્રીના પાર્થિવ દેહને અંતિમ વિદાય આપી હતી. આજે વહેલી સવારે પ્રાતઃકાલે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય સંત પરમ ભગવદીય અખંડ ભગવાનને સ્મરણ કરતા એવા પૂજ્યપાદ ગુરુવર્ય નારાયણ સ્વરૂપ સ્વામી, અંકલેશ્વર ગુરુકુળના વડા અને સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ મહાન સંત એને આજે અક્ષરધામ નિવાસી થયા છે. સ્વામીનું જીવન અતિ પવિત્ર, 92 વર્ષ સુધી એમણે સતત આ જીવન, એના જીવનમાં અત્યાર સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા એને ઓછામાં 80 વર્ષથી ઉપરનો સમય થયો. અને શિક્ષણ સંસ્થાઓ, સત્સંગનો પ્રચાર અને સમાજ માટેનું નિર્વ્યસની કરવા માટે ગામડે ગામડે ફરી અને આ સમાજની બહુ મોટી એણે સેવા કરી છે. અને સ્વામીને મેં મારી જિંદગીમાં, હું 55 વર્ષથી સ્વામીની સેવામાં છું, અખંડ સેવામાં છું, પણ સ્વામી મારી જિંદગીમાં મેં જોયું છે કે એક જ પુરુષમાં આવા અનંત ગુણ હોય. એ સારા વક્તા પણ હતા, સારી રસોઈના જાણકાર પણ હતા, સંપ્રદાયની એવી રીતે સેવા કરી અને જાતે પોતે નામાવટિયા પણ હતા, કથા વાર્તા સરસ કરતા હતા અને સરસ પોષણ કર્યું. અંકલેશ્વર ગુરુકુળ જેવી સંસ્થા અને સૌરાષ્ટ્રના અંદરના વિસ્તારમાં સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ નામની સૌરાષ્ટ્રમાં એક સંસ્થા ઊભી કરી, આજે કોલેજ છે, ગામડાના વિદ્યાર્થીઓ બાળકોને, વંચિત બાળકોને રાખી અને નહિવત ફીથી આજે 25 વર્ષથી આ શિક્ષણનું કાર્ય, સેવા કાર્ય, સમાજ સેવાનું કાર્ય કરે છે. આવા અદ્ભુત સંતના જવાથી સ્વામિનારાયણ સંપ્રદાયને નહીં પણ સારા એ સમાજને ક્ષતિ થઈ છે. અને આ સમાચાર સાંભળી ધામોધામ અને ગામોગામથી સંતો પધાર્યા છે અને સ્વામીના વિશે ભાવવાળા ધર્મપ્રેમી જનતાઓ, અંકલેશ્વરના ઉદ્યોગપતિ, વેપારી, વાલી, વિદ્યાર્થીઓ, મારો સ્ટાફ જે ગુરુકુળ પરિવાર છે એના પરિવારનો સ્ટાફ બધો છે એ બહુ યથિત છે. અને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનની ઈચ્છામાં જ આપણું પ્રારબ્ધ છે, ભગવાનની ઈચ્છાને આપણે શિરોધાર્ય કરી અને આવા સંતના ગુણનું સ્મરણ કરીએ જેમને સાચી શ્રદ્ધાંજલિ છે. મૂળ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામીની શિષ્ય પરંપરાનું સંતત્વ એટલે સમર્થ અને અખંડ ભગવત પરાયણ જેનું જીવન છે એવા મહાસમર્થ સદગુરુ સ્વામિનારાયણ પ્રસાદ દાસજી સ્વામી આજે 92 વર્ષની ઉંમરે ભગવાન શ્રીહરિનું અખંડ સ્મરણ કરતા કરતા ભગવાનના ધામમાં ગયા છે ત્યારે સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાય અને પૂરા ભારતવર્ષને આજે ન પૂરી શકાય એવી ખોટ પડી છે. પૂજ્ય સ્વામીની
આભા અને પ્રતિભા જ કંઈક સમાજ માટે એવી દેદીપ્યમાન અને દર્શનીય હતી કે પૂજ્ય સ્વામીની કૃપાથી અનેક મુમુક્ષો એ ભગવાનમાં જોડાયા. સારા ભારતની ભાવિ પેઢીઓને પણ સ્વામીએ તૈયાર કરી અને રાષ્ટ્રને સમર્પિત કરી છે. આવા મહાન સંતના જવાથી સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાય એને ખોટ પડી છે, સાથે સાથે પૂરા સમાજમાં ન પૂરી શકાય એવી ખોટ પડી છે. ત્યારે ભગવાનની ઈચ્છા એમાં જ આપણે રાજી રહેવું જોઈએ. એ ન્યાયે આજે પૂજ્ય સ્વામીના જવાથી અમારા સમસ્ત મંડળને તો દુઃખ છે, પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ સ્વામીમાં રહેલા શુભ ગુણો એ સમસ્ત અમારા મંડળમાં પણ ઉત્તરોત્તર પ્રગતિને પામે એવી ભાવવંદના પૂજ્ય સ્વામીના ચરણોમાં અર્પણ કરું. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાસમર્થ યોગ્યવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની ઉજ્જવળ અને દિવ્ય પરંપરાના અખંડ સેવાપરાયણ, અખંડ ભગવતપરાયણ અમારા મોટા ગુરુ એવા પૂજ્યપાદ ગુરુવર્ય સ્વામી શ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી આજરોજ ભગવાનના ધામમાં સિધાવ્યા છે. સ્વામીનું જીવન આ સમાજ માટે ખૂબ પ્રેરણારૂપ અને ખૂબ આદર્શ હતું. સ્વામીએ જ્યારથી દીક્ષા લીધી ત્યારથી લઈને અદ્યાપી પર્યંત સ્વામીએ સત્સંગમાં ખૂબ મોટી સેવા કરી છે. સાથે સાથે એ કહી શકાય કે સંપ્રદાય માટે અને અન્ય સંપ્રદાય માટે પણ સ્વામી સેવાની મૂર્તિ, સેવા આદર્શ ગણાતા એવા મહાન સમર્થ સંત હતા. આજથી 25 વર્ષ પહેલાં પૂજ્ય સ્વામીએ બરવાળા મુકામે જૂનાગઢ જિલ્લામાં એક શિક્ષણ સંસ્થા ચાલુ કરી, ત્યાં હજારો બાળકોને ભણાવીને સંસ્કારો આપીને રાષ્ટ્રને સમર્પિત કર્યા. એવી પ્રેરણાથી પ્રેરાઈને પૂજ્ય સ્વામીનો બીજો સંકલ્પ થયો કે દક્ષિણ ગુજરાતમાં પણ એક સારું સંકુલ બને અને આ ભારતના નાગરિકો તૈયાર થાય અને રાષ્ટ્રની સેવા કરે ભગવાનના માર્ગ વળે એવા હેતુથી અંકલેશ્વર ગુરુકુળની પણ સ્થાપના 1997 કરવામાં આવી. સ્વામીએ ખૂબ સંપ્રદાયમાં સેવા કરી, સાથે સાથે ભગવાનને, સંતોને, હરિભક્તોને, સંપ્રદાયનો નાનામાં નાનો હરિભક્ત હોય એને પણ રાજી કર્યો છે અને સૌ કોઈના દિલમાં અનેરું સ્થાન પામ્યા છે. સ્વામીએ વર્ષો સુધી પોતાની ક્રિયાઓ, પોતાની સેવા જાતે કરીને આ સમાજને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાસ કરીને સમાજને તો ખોટ પડી છે, પરંતુ અમારા મંડળને ખૂબ મોટી પડી છે સ્વામીના જવાથી. પણ ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ હોય છે, જે આપણે સૌ કોઈએ સ્વીકારવું જ રહ્યું. બસ ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન સ્વામિનારાયણ તેમને અક્ષરધામનું સુખ આપે અને અમારા સૌ કોઈના જીવનમાં, અમારા સંત મંડળમાં એવા શુભ ગુણો પ્રાપ્ત થાય એવી સ્વામીના ચરણોમાં ભાવવંદના સાથે જય સ્વામિનારાયણ.